नमस्ते विद्यार्थी मित्रों, हूँ चिराग करेलिया सरस्वती ग्रुप ऑफ एज्युकेशन तरफथी फरी एक वार आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, धोरण 8 विषय गणित जेनो चैप्टर नंबर 3 चतुष्कोणनी समझ, जेने आपणे इंग्लिशमां अंडरस्टेन्डिंग ऑफ क्वाड्रिलेटरल कहीशुं। मित्रों, आगळना सेशनमां एटले के पार्ट 4 आपणे स्वाध्याय 3.1 अमुक दाखलाओ प्लस स्वाध्याय 3.2 दाखला नंबर 1 आपणे पूर्ण कर्यो हतो। आजना आ सेशनमां एटले के भाग 5 मां आपणे 3.2 आगळना दाखलाओनी विस्तृत चर्चा करीशुं। मित्रों, प्रश्न नंबर 2 छे के नीचे प्रमाणेनी बाजुओ धरावता नियमित बहुकोणमां बहिष्कोणनुं माप शोधो। बराबर, तो आपणे बहिष्कोणना माप शोधवाना छे। अहींया एक 9 बाजुवाळो बहिष्कोण आपेलो छे, बराबर छे, एटले के 9 बाजु हशे, राइट। तो एना आपणे माप शोधवाना छे। तो सौ प्रथम आपणे लखीशुं के धारो के 9 बाजू धरावता बहुकोण, धारो के 9 बाजू धरावता बहुकोण, बराबर, 9 बाजू धरावता बहुकोण दरेक बहिष्कोण नु माप एक्स छे, दरेक बहिष्कोण नु माप कोण नु माप शू छे, तो के एक्स छे। હવે આપણી પાસે બહુકોણ કેટલા બાજુવાળો છે, તો કે 9 બાજુવાળો। તો બહિષ્કોણના માપનો સરવાળો અહીંયા લખીશું કે બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય, બહિષ્કોણના માપનો સરવાળો બરાબર 360 થાય, કેટલો થાય 360 ડિગ્રી, બરાબર। તો મિત્રો, અહીંયા આપણને બહિષ્કોણના માપનો સરવાળો કેટલો આપે છે 360। હવે કેટલા બાજુઓવાળો બહિષ્કોણ છે, બરાબર, બહુકોણ, તો કે 9 બાજુવાળો। તો હવે આપણે 9 બાજુના બહિષ્કોણના માપનો સરવાળો કરીએ, તો આપણે એક્સ ધાર્યા હતા એટલે 9 વખત આપણે એક્સ લખવા પડશે, એક્સ વત્તા એક્સ વત્તા એક્સ વત્તા ડેશ 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 9 વખત, બરાબર, એક્સ લખીએ તો બરાબર 360 ડિગ્રી। હવે આ એક્સ કેટલી વાર આવ્યા, 9 વખત, તો આપણે અહીંયા એવું લખાય 9x બરાબર 360 ડિગ્રી, 9x બરાબર 360 ડિગ્રી। તો હવે અહીંયા એક્સ બરાબર 360/9, બરાબર 360/9 આ 9 છે એ 360/9 આવ્યા। હવે 360ને આપણે 9 વડે ભાગીએ, તો જો 9ના ઘડિયામાં 36 આવે, 9 × 36 અને આ 0 એટલે કે 40, 40 × 9 કરો ને એટલે 360 આવે। તો એક્સ બરાબર આપણને શું મળ્યા, તો કે 40 ડિગ્રી, ખ્યાલ આવ્યો, એક્સ બરાબર આપણને શું મળ્યા 40 ડિગ્રી। તો દરેક આપણે એક્સ કોના બરાબર ધરાતા, તો બહિષ્કોણના માપ બરાબર, તો બહિષ્કોણનું માપ કેટલું થયું, તો કે 40 ડિગ્રી। તો અહીંયા લખવાનું કે આમ દરેક બહિષ્કોણનું માપ, અહીંયા લખવાનું આમ દરેક બહિષ્કોણનું માપ 40 ડિગ્રી છે, બરાબર। હવે એ જ રીતે બીજો દાખલો છે કે 15 બાજુવાળા બહિષ્કોણ, બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધવાનું, 15 બાજુવાળા બહુકોણમાં બહિષ્કોણનું માપ, તો કે અહીંયા લખવાનું ધારો કે 15 બાજુવાળા બાજુ ધરાવતા, બરાબર, બહુકોણમાં દરેક બહિષ્કોણનું માપ એક્સ છે, બરાબર। આપણે આગળનો દાખલો કર્યો એ જ મુજબનો છે, બરાબર। હવે
અહીંયા લખીશું તેથી બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થશે કે બરાબર 360 ડિગ્રી હવે કેટલા બાજુ છે 15 બાજુ તો આપણે એક્સ બહિષ્કોણનું માપ પણ કેટલું આપ્યું છે એક્સ તો 15 વખત એક્સ લખીશું બરાબર 360 ડિગ્રી એક્સ આપણે કેટલી વખત 15 વખત તો 15 એક્સ થયું બરાબર 360 ડિગ્રી તો એક્સ બરાબર 360 ડિગ્રી છેદમાં 15 હવે જુઓ 360 જે છે એને આપણે 15 વડે ભાગીએ તો જવાબ શું આવશે તો કે 360 15 વડે ભાગો તો 15 દુ 30 અહીંયા 0માંથી 6 3માંથી 3 શૂન્ય અને આ 0 નીચે ઉતરે 15 ચોક 60 તો આપણો જવાબ શું મળ્યો આપણને તો કે 24 તો એક્સ બરાબર શું આવશે એક્સ બરાબર 24 બરાબર તો આપણને આ શું મળ્યું તો કે 24 ડિગ્રી ઓકે તો આપણને જે માંગ્યું હતું પ્રશ્ન 2માં કે નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણના માપ શોધો તો આપણે અહીંયા એક્સનું માપ શોધ્યું 40 ડિગ્રી અહીંયા શોધ્યું એક્સ બરાબર 24 ડિગ્રી તો મિત્રો આ સાથે પ્રશ્ન 2 અહીં પૂર્ણ થયો હું 2 સેકન્ડ આપું છું તમે જોઈ શકો છો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો ઓકે મિત્રો હવે આપણે દાખલા નંબર એટલે કે પ્રશ્ન નંબર 3 થી શરૂઆત કરીએ એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24 ડિગ્રી થાય બરાબર એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય હવે અહીંયા આપણે બાજુઓ શોધવાની છે એને એવું કીધું છે કે એક નિયમિત બહુકોણની કેટલી બાજુઓ હોય તો તેના બહિષ્કોણનું માપ 24 ડિગ્રી થાય તો નિયમિત બહુકોણ માટે આપણે શું કરીએ તો કે બાજુઓની જે સંખ્યા આપણે શોધવાની છે એના માટેનું એક સૂત્ર છે કે બાજુઓની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ અહીંયા આપણે લખીશું કે સૂત્ર બાજુઓની સંખ્યાની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ બરાબર 360 ડિગ્રી આ સૂત્રને તમારે યાદ રાખવાનું છે જો બાજુઓ આપેલી હોય અને બહિષ્કોણનું માપ શોધવાનું હોય તો પણ આ સૂત્ર અને બહિષ્કોણનું માપ આપ્યું હોય અને બાજુઓ શોધવાની હોય તો પણ આપણે આ જ સૂત્ર ઉપયોગ કરવાનું છે તો બાજુઓની સંખ્યા તો આપણને બાજુઓની સંખ્યા શોધવાની છે બહિષ્કોણનું માપ આપ્યું છે કેટલું 24 ડિગ્રી તો અહીંયા આપણે બા સંખ્યા એટલે કે બાજુઓની સંખ્યા ગુણ્યા 24 ડિગ્રી બરાબર 360 બરાબર આ 24 બરાબર બહિષ્કોણનું માપ હવે બા સંખ્યા એટલે કે બાજુઓની સંખ્યા બરાબર 360 ડિગ્રી છેદમાં 24 બરાબર આપણે આ 24 મૂક્યા હવે આપણે ભાગાકાર કરીશું તો કે 360 ગુણી ભાગ્યા 24 24 એકા 24 6માંથી 4 જાય 2 3માંથી 2 જાય 1 ના 0 બરાબર 120 તો 24 પંચા કેટલા થાય 120 તો આપણો જવાબ શું મળ્યો આપણને તો કે બાજુઓની સંખ્યાની સંખ્યા બરાબર 15 મળે બરાબર કે જ્યારે 24 ડિગ્રી હોય બહિષ્કોણનું માપ ત્યારે બાજુઓ કેટલી હોય તો કે 15 હવે પ્રશ્ન નંબર 4 તો કે એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 165 ડિગ્રી થાય તો નિયમિત બહુકોણ માટે અંતઃકોણ અને બહિષ્કોણ કોઈ એક નિયત આપણે સમજી લો કે કોઈ એક બહુકોણ છે આર્યો દાખલા તરીકે બરાબર રાઈટ આપણે આ બહુકોણ એક દોરીએ કે આ રીતે છે સપોઝ રાઈટ અને આ રીતે આપેલો છે હવે એના
આ અંતઃકોણ અને બહુકોણ આ બંનેનું માપ કેટલું થાય? રેખિક જોડ બતાવે તો આ માપ કેટલું થયું? 180 ડિગ્રી. તો આપણે અહીંયા એવું લખી શકીએ કે નિયમિત બહુકોણ માટે અંતઃકોણ વત્તા બહિષ્કોણ, નિયમિત બહુકોણ માટે, નિયમિત બહુકોણ માટે શું લખીશું? તો કે અંતઃકોણ વત્તા અંતઃકોણ વત્તા બહિષ્કોણ, એટલે કે બહારનો કોણ અને અંદરનો કોણ, એ બંનેનો સરવાળો શું થશે? 180 ડિગ્રી. તો આને આપણે શું કહીશું? રેખિક જોડ. મેં હમણાં તમને બતાવ્યું આકૃતિમાં કે અંતઃકોણ વત્તા બહિષ્કોણ એટલે એ શું છે? રેખિક જોડના ખૂણા, બરાબર. તો આને આપણે રેખિક જોડના ખૂણા કહી શકીએ, બરાબર. તો હવે બહિષ્કોણ બરાબર એકસો એસીમાંથી માઇનસ કરીએ કોને? તો કે અંતઃકોણનું માપ, બરાબર. અંતઃકોણ વત્તા બહિષ્કોણ બરાબર 180. તો આપણને અહીંયા અંતઃકોણ બહિષ્કોણ આપેલું છે કે અંતઃકોણ આપેલું છે? અંતઃકોણનું માપ આપેલું છે. કેટલું આપ્યું છે? તો કે 165 ડિગ્રી. તો આપણને બહિષ્કોણનું માપ મળી જાય. આ બંનેનો સરવાળો 180 થાય, આનું માપ આપ્યું હોય તો આ જે અંતઃકોણનું માપ છે એ 180માંથી માઇનસ થાય તો આપણને બહિષ્કોણનું માપ મળે. તો કે બહિષ્કોણ બરાબર 180માંથી 165ને આપણે માઇનસ કરો, બરાબર, એટલે કેટલું મળે? 15 ડિગ્રી, બરાબર. હવે આપણે શું કરીશું? તો કે બાજુઓની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ, બરાબર. હવે આના ઉપરથી આપણે બાજુઓ શોધીશું. સૂત્ર કયું? આ જ. તો કે બાજુની સંખ્યા ગુણ્યા, અહીંયાથી લખીએ એટલે આપણે આ જગ્યાને ઉપયોગ કરી શકીએ, સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ બરાબર કેટલું છે? તો કે 360 ડિગ્રી. હવે જો આપણે બહિષ્કોણનું માપ શોધ્યું છે અને બાજુઓની સંખ્યા આપણે શોધવાની છે તો બહિષ્કોણનું માપની જગ્યાએ આપણે શું મૂકીશું? તો કે બાજુની સંખ્યા ગુણ્યા 15 છેદમાં 360 ડિગ્રી. હવે આ 15 છે એ કોના છેદમાં જશે? તો કે 360ના છેદમાં. બાજુની સંખ્યા 360 ડિગ્રી છેદમાં 15. હવે 360ને આપણે 15 વડે ભાગીએ તો શું મળે? તો કે આપણે આગળ ભાગાકાર કર્યો હતો કે 360 ભાગ્યા 15, 15 દુ 30, 3 માં 3 જાય 0, 6, આ 0 ઉતારીએ એટલે 15 ચોક 60, તો આપણને શું મળ્યું? તો કે 24 ડિગ્રી, બરાબર, સોરી 24. બાજુની સંખ્યા આપણને શું મળી? તો કે 24. તો આ મિત્રો જવાબ થયો પ્રશ્ન નંબર 4નો. ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ દાખલો પણ આપણે કેવી રીતે કરવાનો થાય. ઓકે, હવે આપણે પ્રશ્ન નંબર 5. હવે પ્રશ્ન નંબર 5 છે એમાં પેટા બે પાર્ટ છે, એ અને બી, આપણે આ બંને શોધવાના છે, રાઈટ. તો સૌ પ્રથમ છે કે એ એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 ડિગ્રી હોય, બરાબર. પૂછ્યું છે એવું કે એવો બહુકોણ જે છે નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 ડિગ્રી થાય. તો કે આ બહુકોણના બહિષ્કોણનું માપ 22 ડિગ્રી છે, બરાબર. કોઈ એક બહુકોણ છે તો કે આ બહુકોણના બહિષ્કોણનું માપ 22 ડિગ્રી છે. હવે કયો છે? તો કે બહુકોણની બાજુની સંખ્યા, બરાબર, બહુકોણની બાજુની સંખ્યા કોણની બાજુની સંખ્યા શું છે? તો કે 360
આ બહિષ્કોણનું માપ હતું. આપણે સૂત્ર પરથી આ 22 છે એના છેદમાં આવે, કારણ કે સૂત્રનું આપણે બાજુ અથવા બહિષ્કોણનું માપ શોધવું હોય તેનું સૂત્ર શું હતું, આપણે બાજુમાં કર્યું એવી રીતે, બરાબર. બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ બરાબર 360. તો અહીંયા બહિષ્કોણનું માપ આપ્યું છે, ડાયરેક્ટ આપણે અહીંયા 22 મૂકી દઈએ તો આપણને અહીંયા જવાબ શું મળે, તો કે 360 પણ બે વડે ભાગી શકાય ને 22 પણ. 360 બે વડે ભાગો એટલે 180 આવે, અને 22ને બે વડે ભાગો એટલે 11 આવે, એટલે 180/11, બરાબર. 180/11. જો આ બહુકોણ એ નિયમિત બહુકોણ હોય, લખવાનું કે જો આ બહુકોણ નિયમિત બહુકોણ હોય તો તેની બાજુઓની સંખ્યા એ પૂર્ણાંકમાં મળે, તેની બાજુઓની સંખ્યા પૂર્ણાંકમાં મળે મળે બરાબર, નહીતર પોઈન્ટમાં આવે. દાખલા તરીકે બાજુઓની સંખ્યા એ પૂર્ણાંકમાં મળે. જો 180/11 એ પૂર્ણ સંખ્યા નથી. હવે આ જે છે, જો આપણે જોઈ શકીએ કે લખો કે જુઓ 180/11 એ પૂર્ણ અંકમાં નથી, એટલે કે આનો આપણે ભાગાકાર કરીએ ને તો પોઈન્ટમાં જવાબ આવે, પણ જ્યારે બહુકોણ નિયમિત બહુકોણ હોય ને તો તેની બાજુઓની સંખ્યા છે ને એ પૂર્ણ સંખ્યા મળે. જેમ કે આપણને અહીંયા મળતું હતું 15, 24, બરાબર, એવી રીતે કોઈ પૂર્ણ અંકમાં મળે. હવે આને આપણે ભાગીએ છીએ ને તો એ પોઈન્ટમાં જવાબ આવે છે, તો એ પૂર્ણ સંખ્યા નથી, તો એ બહુકોણ નિયમિત બહુકોણ હોય નહીં, બરાબર. સમજાઈ ગયું તમને? હવે એના પછીનો છે કે શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે કેમ, બરાબર. તો કે આ બહુકોણના અંદરના ખૂણાનું માપ 22 ડિગ્રી છે, બરાબર. આ બહુકોણના અંદરના ખૂણાનું માપ કેટલું છે, તો કે 22 ડિગ્રી છે, બરાબર. તો કે બહુકોણના બહિષ્કોણનું માપ, બહુકોણના બહિષ્કોણનું માપ, તો કે બહુકોણના બહિષ્કોણનું માપ, તો કે અહીંયા આપણે 180 ડિગ્રીમાંથી માઇનસ કરીએ 22, બરાબર. 180માંથી 22 ડિગ્રી માઇનસ કરીએ તો કેટલું થાય, તો કે 158 થાય, 68 થાય, કેટલું થાય, યસ 58 થાય, 158 ડિગ્રી થાય, બરાબર. તો કે બહુકોણની બાજુઓની સંખ્યા, બહુકોણની બાજુઓની સંખ્યા લખવાનું કે બહુકોણની કોણની બાજુની સંખ્યા બરાબર શું થાય, તો કે 360/158. તો આનો આપણને ભાગાકાર શું મળે, તો કે 180/79. જો બંને બે વડે ભાગી શકે, 180 × 2 એટલે 360 ને 79 × 2 એટલે શું થાય, 158, બરાબર. તો કે જો બહુકોણ એ નિયમિત બહુકોણ હોય તો તેની બાજુઓની સંખ્યા એ પૂર્ણ સંખ્યામાં મળે, બરાબર, ઉપર લખ્યું એ જ પ્રમાણે. તો કે જો આ બહુકોણ નિયમિત બહુકોણ હોય તો તેની બાજુઓની સંખ્યા
पूर्ण अंक में मळे बराबर। मैं तमने ऊपर बात करी थी एज मुजब पूर्ण संख्या में, पण अहींया जुओ 180 छेद में 79 मळे छे। तो के जुओ 180 छेद में 79 बराबर ए पूर्ण संख्या नथी, ए पूर्ण संख्या नथी। तो आपणे कही शकीए के नियमित बहुकोणना अंतःकोणनुं माप 22 न होई शके बराबर। तो नियमित बहुकोणना अंतःकोणनुं माप, तेथी नियमित बहुकोणना अंतःकोणनुं माप 22 डिग्री न होई सके बराबर। तो मित्रों आ साथे आपणे दाखला नंबर 5 पण अहीं पूर्ण कर्यो, जे तमे जोई शको छो, जे तमने अहीं आपेल छे बराबर। दरेक विगत ने सारी रीते तमने समझावी छे अने तमे समझी शको ए रीते ज आपणे आ दाखलानुं विस्तरण कर्युं छे। 2 सेकंड आपुं छुं, तमे जोई शको छो। જોઈ લીધું મિત્રો? તો મિત્રો આ સાથે સ્વાધ્યાય 3.2 પણ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ બરાબર। આના દાખલા નંબર 6 છે એ તમારે જાતે તમારી CW માં કરવાનો છે બરાબર। આ વિડિયો લિંક સાથે એક PDF હશે જે આના બેઝ દાખલા હશે, જે તમારે રફ બુકમાં કરવાના છે। અને આ જે વિડિયો લિંકમાં દાખલા કરાવ્યા છે એ તમારે તમારી CW માં ઉતારવાના છે। તો મિત્રો આ સાથે આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ। ધન્યવાદ મિત્રો।